મોહનગામી ડેલી રાશિફલની ગુજરાતી તારીખ 6 સપ્ટેમ્બર 2024 ને શુક્રવારનું રાશિ ભવિષ્ય કેવો રહેશે. તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળ 6 સપ્ટેમ્બર. આજે તિથિ ત્રીજ અને જયંતી યોગનો દુર્લભ સંયોગ. જાણો મેષથી લઈ મીન રાશિનો કેવો વિચ્છે દિવસ. મેષથી લઈ મીન રાશિના જાતકો માટે આજે શુક્રવારનો દિવસ કેવો વિચ્છે. શું કહે છે કિસ્મતના સિતારા. જાણો સંપૂર્ણ રાશિફળ. રાશિફળ અનુસાર આજે 6 સપ્ટેમ્બર 2024ના રોજ શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રહોની ચાલ અનુસાર મેષ રાશિના જાતકોનું સામાજિક ક્ષેત્રે માનસન્માન વધશે, જ્યારે વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. જાણો મેષથી લઈ મીન રાશિ માટે શુક્રવારનો દિવસ કેવો રહેશે. એક મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો આજે તમારા સારા કાર્યોથી આખા પરિવારમાં તમારું ગૌરવ વધશે, જેને જોઈ તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે કોઈ પાર્ટીનું આયોજન પણ કરી શકો છો. ધાર્મિક કાર્યોમાં વધતી રૂચિના કારણે તમે કેટલાક કાર્યો આગળ ટાળી શકો છો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરો. બે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો આજે તમારી આસપાસનું વાતાવરણ શુભ રહેશે, જેને જોઈ તમારું મન પ્રસન્ન રહેશે. સંતાન પક્ષ તરફથી આજે સારું કામ કરવાથી તમને પ્રશંસા મળી શકે છે. આજે તમે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળશો તો તમારા તમામ કાર્યો સફળ રહેશે. તમને બિઝનેસ માટે કોઈ સંબંધી તરફથી મદદ મળી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. સાંજથી લઈ રાત સુધી ધાર્મિક અનુષ્ઠાન કરવાથી મનને સંતુષ્ટિ મળશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદની મદદ કરો અને ભૂખિયાને ભોજન ખવડાવો. ત્રણ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો એ આજે કાયદાકીય મામલે પૂછપરછ ચાલી રહી છે, તો આજે તેના માટે સમય અનુકૂળ નથી. નોકરિયાત વર્ગને અધિકારીઓની કૃપાથી તમારું કાર્યક્ષેત્ર પણ વધી શકે છે. સાંજના સમયે તમે તમારા મિત્રોની સાથે બહાર ફરવા જઈ શકો છો, પરંતુ યાત્રા પર જતા અગાઉ તમારી આવશ્યક સામગ્રીની તપાસ કરી લો. પરિવારના કોઈ સભ્યના પ્રભાવમાં આવીને નિર્ણય લઈ શકશો, જે લાભદાયી સાબિત થઈ શકે છે. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મીજીની ખીરનો ભોગ લગાવો. ચાર કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના જાતકોને નોકરિયાત વર્ગના પ્રમોશનની વાત થઈ શકે છે. આજે તમે અધિકારીઓને પોતાના તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો તે ઓછી થઈ શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ ઉઠાવશો. આજે પરિવારના કોઈ સભ્ય સાથે તણાવ થઈ શકે છે. જો કોઈ સંપત્તિ ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો આજનો દિવસ ઉત્તમ છે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો. પાંચ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના જાતકો, જો તમે વેપારી છો તો વેપારમાં નવા લાભદાયક પરિવર્તન કરી શકો છો. નોકરિયાત વર્ગને આજે કોઈ મિત્રના સહયોગથી લાભ મળી શકે છે. સાંજના સમયે તમે સામાજિક સમારંભમાં ભાગ લઈ શકો છો, જેમાં તમને કોઈ વિશેષ જાણકારી મળી શકે છે. પારિવારિક ખર્ચમાં વધારો થશે, જેનાથી તમે થોડા પરેશાન રહેશો. વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. છ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, છ અને ન. કન્યા રાશિના જાતકો આજે પરિવારના કોઈ સભ્યને આપલું વચન પૂર્ણ કરશો અને લાંબા સમયથી અટકેલા કાર્યોને આગળ ધપાવશો. જો કોઈ મિત્રને મળવાની રાહ જોઈ રહ્યા છો તો તેની સાથે મુલાકાત થઈ શકે છે.
સાંજના સમયે તમારા ખાન પાનનું ધ્યાન રાખો, નહીં તો ગેસ અને અપચાની સમસ્યાથી પરેશાન થઈ શકો છો. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. પીળી વસ્તુઓનું દાન કરો. 7. તુલા રાશિ. તુલા રાશિના જાતકો નાક્ષર પ્ર અને ત. તુલા રાશિના જાતકો, જો તમે કોઈ વ્યવસાયને લગતી ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છો તો તમારી બુદ્ધિ અને વિવેકથી તેના પર નિર્ણય લો, નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે. આજે રોકાણની યોજનાને થોડા સમય સુધી ટાળો, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. જો કોઈ શારીરિક બીમારી છે તો તકલીફ વધી શકે છે, તેથી ચિકિત્સકીય સલાહ લો. આજે તમે સાંજના સમયે પરિવારની સાથે વાતચીત કરી વિતાવશો. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો. 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો નાક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો, આજે તમે દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા ધન ખર્ચ કરશો. આજે સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે, જેના કારણે તમારું માન સન્માન વધશે. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેશે. જીવનસાથીની સલાહથી આજે તમે બાળકોના ભવિષ્યને લઈને કોઈ રોકાણ કરવા અંગે વિચારશો. સાંજથી લઈ રાત સુધી તમારો સમય ધાર્મિક કાર્યોમાં પસાર કરશો. આજે તમે સાહસ અને પરાક્રમથી શત્રુઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો. 9. ધનરાશિ. ધનરાશિના જાતકો નાક્ષર ભ દ ફ અને ન. ધનરાશિના જાતકો, લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને કોઈ કોર્સમાં ભાગ લેવા માટે દિવસ ઉત્તમ છે. રોજગારની શોધમાં રહેલા જાતકોને આજે સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે તેઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે તમે ધાર્મિક કાર્યો પર ધન ખર્ચ કરશો, જેનાથી તમારી યશ કીર્તિમાં વૃદ્ધિ થશે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. 10. મકર રાશિ. મકર રાશિના જાતકો નાક્ષર ખ અને જ. મકર રાશિના જાતકો, આજે કેટલીક અનાવશ્યક ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે, જેના કારણે તણાવ રહેશે. નોકરી ક્ષેત્રે પણ શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. જો તમે કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારીને રાખ્યું છે તો તેના માટે પણ સમય કાઢી શકશો. આજે રાજનીતિની દિશામાં કામ કરતા લોકોના કામથી લોકો ખુશ થઈ શકે છે, જેનાથી તેઓને ફાયદો મળશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેટ કરો. 11. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો નાક્ષર ગ સ શ અને શ. કુંભ રાશિના જાતકો, આજે તમારું મન વેપારની કોઈ બાબતને લઈ ચિંતિત રહેશે, જેના કારણે તમને ગુસ્સો પણ આવશે, પરંતુ ધૈર્યથી કામ લો. ઉતાવળથી તમારા બનતા કામ બગડી શકે છે અને ભારે નુકસાન થવાની આશંકાઓ પણ છે. આજે તમે ભૌતિક સુખ સુવિધાના સાધનોમાં વૃદ્ધિ કરશો, જેનો ભવિષ્યમાં લાભ અવશ્ય થશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. 12. મીન રાશિ. મીન રાશિના જાતકો નાક્ષર દ છ થ અને છ. મીન રાશિના જાતકો, આજે તમારા સ્વાસ્થ્યને લગતી થોડી ચિંતા સતાવી શકે છે, પરંતુ સાંજ સુધી રાહત જણાશે. દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા થોડો ખર્ચ કરી શકો છો, પરંતુ બજેટનું ધ્યાન રાખો. સાંજનો સમય બાળકો સાથે પસાર કરો. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદની મદદ કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે, મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ. હર